જેમાં જુનાડીસા ગામમાં આવેલ નવાપુરા વિસ્તારના ઠાકોરવાસમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા. 5-10 જેટલા ઘરોમાં 2-3 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની. લોકોની ઘરવકરીનો સામાન પણ પાણીમાં તરવા લાગ્યો, જ્યારે ખાટલાઓ સહિતની સામગ્રી પાણીમાં ગરકાવ થઈ હતી. ઘરમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે અસરગ્રસ્ત લોકોએ જણાવ્યું હતું કે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે ઠાકોરવાસના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જો કે આ બાબતે તેમણે સ્થાનિક તલાટીને રજૂઆત કરી છે, પરંતુ તેમણે જેસીબીનો ડ્રાઈવર હાજર નથી તેમ જણાવ્યું. જો આવા સમયે તંત્ર તાત્કાલિક પાણીનો નિકાલ નહીં કરે તો તેમની હાલત હજુ પણ વધારે ખરાબ થશે તેમ સ્થાનિકો જણાવ્યું હતું. જુનાડીસા નવાપુરા વિસ્તારમાં જે પ્રાથમિક શાળા નંબર 3ની બાજુમાં જે ઠાકોરવાસ છે, ત્યાં સવારથી આજે સતત વરસાદ પડવાના કારણે પાણી ખૂબ ઘૂંટણસામાં ભરાઈ ગયેલા છે. હવે તલાટીશ્રીને જાણ કરી તો એવું જાણવા મળ્યું કે જીસીબીના ડ્રાઈવર નથી, તો શું એમની ફરજમાં નથી આવતું કે બહારથી કોઈ વ્યવસ્થા કરી શકે? તો અમારી એક જ અપીલ છે કે તંત્ર અહીંયા બહુ ઝડપથી કોઈ મદદ મોકલે, નહીંતર ઘરમાં ઘૂંટણસામાં પાણી છે અને જો વધારે વરસાદ હજી વધારે પડે તો ઠીક અંદર સુધી પહોંચી જાય તો અમારી માલસામાનને નુકસાન પહોંચે એમ છે. તો જેટલું બને એટલી જલ્દી અમને મદદ મળે એવી સરકારશ્રીને અપીલ. અને અમારા ઘરને હજી સુધી જેસીબીના કોઈ આયા નથી હજી સુધી. તો હવે આનું પાણીનું બંધ છોડો તો અમારું પાણી નીકળે અને અમને રાહત મળે.